આપણે સમાજ, પરિવાર અને સમાજની પણ વાત કરશું. શરૂઆત કરીએ વ્યક્તિગતથી. ત્યાં અમારે દિલ્હી અક્ષરધામમાં એક તેજેન્દર સિંહ આવેલા, 2001 સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા. એ અક્ષરધામમાં આવે ને ત્યાં એમને પ્રદર્શન વિભાગમાં શાકાહારી જીવનશૈલીની રીત, શાકાહારી જીવનશૈલીથી લાભ અને શાકાહારી જીવનશૈલી માટે આપણી મહાન ઋષિ પરંપરાએ આપણને શું પ્રેરણા આપી છે બધી વાતો સાંભળી. ત્યાંને ત્યાં એમણે પ્રતિજ્ઞા લીધી કે હું સંપૂર્ણ શાકાહારી થઈશ. દિલ્હી, હરિયાણા, પંજાબમાં એમના બધા જીમ ચાલે, જિમ્નાઝિયમ. ત્યાં નાની મોટી રીતે 5000 લોકો સંકળાયેલા હતા. એ 5000 લોકોને એમને વ્યક્તિગત જ્યારે જ્યારે જ્યાં ટ્રાવેલ કરે ને ભેગા કરે ત્યાં બધાને કહે, બોડી બિલ્ડિંગ માટે પણ જીમમાં બધા જે યુવાનો આવતા હોય એ લોકોને પણ કહે કે તમે શાકાહારી થાઓ. કારણ કે તે દિલ્હી અક્ષરધામમાં મેં પ્રદર્શનમાં મૂક્યું છે કે લોકો સમાજમાં એમ માને છે કે ઈંટને આપણે ઈંડા અને મીટ ખાઈએ તો જ આપણા શરીરમાં તાકાત આવે. ઈંડા અને મીટ ખાઈએ, નોનવેજ ખાઈએ તો તાકાત આવે. ત્યાં મેં મોટો હાથીને ઊભો રાખી દીધો. તમે અહીં હાથી લાવ્યા છો ને, મેં અત્યારે હાથીના દર્શન કરીને આવ્યા ઉત્સવની પ્રતિષ્ઠા નિમિત્તે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે અને શાકાહારી છે. સિંહ જંગલનો રાજા કહેવો, પણ 20 સિંહ બેઠા હોય ને અને મોટી ભેંસને મારીને ખાતા, જો એક હાથી દોડે ને એટલે 20-20 ભાગે. હા, એ તમે BBCની ડોક્યુમેન્ટરીમાં અથવા તો પેલા ડિસ્કવરીની ડોક્યુમેન્ટરીમાં તમે જોયું હશે. દુનિયાનું બીજું શક્તિશાળી પ્રાણી રાયનો, એ પણ શાકાહારી છે. એટલે કોઈક દોડડાએ તમને કંઈ કહેતા હોય ને કે માંસાહાર કરવો જોઈએ તો શરીરમાં તાકાત આવે, તેને આ વાત કરવાની લે. પણ આટલી શક્તિ છે છતાં હાથી છે એ નમ્ર છે, એ વિવેકી છે, સેવાની ભાવના છે. અને ક્રેનની શરૂઆત થઈ, મોટા મિકેનિઝમ, મોટા બાંધકામ માટેની સાયન્ટિફિક ઇન્વેન્શન થાય પહેલાં તમામ મંદિરોમાં, બાંધકામમાં મુખ્ય સેવા હાથીની જ છે. આટલો શક્તિશાળી છે પણ આટલી સેવા કરી છે એણે. કેમ? શાકાહારી ભોજનમાં સાત્વિકતા, સેવા અને શાકાહારી ભોજનમાં નિર્મળતા એ રહેલી છે. એટલે અમે દિલ્હીમાં અક્ષરધામમાં આખી એક પરિક્રમા હાથીને ડેડિકેટ કરી. તમે જોયો તો જોજો હાથીએ માણસોની કેવી સેવા કરી છે. અત્યારે એક જ હાથી ગામમાં તમે લાવ્યા છો, અમે ઉભેલો જોયો. હવે વિફરે ને અહીંયા દોડે તો આખો કાર્યક્રમ બગાડી કાઢે કે નહીં? અને આપણે અહીંયા 5-7 હજાર માણસ બેઠા છીએ, ભેગા થઈએ તો એને રોકી શકીએ? પણ એક ત્યાં ને ત્યાં ઊભો છે. બોલો, એક માણસ એને આદેશ આપશે ત્યારે શાકાહાર ભોજનમાં ગુસ્સો નથી, શાકાહાર ભોજનમાં નિર્મળતા છે, શાકાહાર ભોજનમાં હિંસક વૃત્તિઓ નથી. આપણા સનાતન શાસ્ત્રોમાં આપણે આ સનાતની મહોત્સવ ઉજવીએ, જો લખ્યું છે સનાતની મહોત્સવ, એટલે સનાતન જ્ઞાનમાં આ બધી હકીકત રહેલી છે. જે અમેરિકામાં પણ મોટા મોટા એક્ઝિબિશનમાં અમે બહુ સરસ રીતે મૂક્યું છે, લંડનમાં બધે. તો આ તેજેન્દ્રસિંહને પ્રેરણા થઈ, 5000 જણાને પ્રેરણા આપી, તે સનાતન ધર્મનું મોટું કામ થયું કે નહીં? સમાજનું એક મોટું કામ થયું કે નહીં? તો વ્યક્તિગત રીતે સમાજને આટલો બધો મોટો લાભ વ્યક્તિના જીવનથી એ બહુ જ મોટો પ્રાપ્ત થાય છે. કે એટલે એના જીવનમાં શુદ્ધિકરણ આવે છે, એના જીવનમાં પવિત્રતા આવે છે. કારણ કે મંદિર છે, આપણા સનાતન ધર્મના મૂલ્યો આપણને શીખવાડે છે. ત્યાં દિલ્હીમાં ઘણા બધા અહીં દિલ્હીથી આવ્યા છે. હાથ ઊંચો કરો તો જે દિલ્હીથી આવ્યા હોય. જો ઘણા બધા બેઠા, તમે બધા અક્ષરધામ જોયું હશે નોઈડામાં. તો ત્યાં એક દિવસ એક કપલ આવ્યા, એ કપલને ડિવોર્સ નક્કી હતા. તો શનિવારે એમને બંનેના વ્યક્તિગત વકીલે બેન ફોન કર્યો, ભાઈ સોમવારે સવારે ઉઘડતી કોર્ટે આવીને સહી કરી જજો, એટલે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ છે. તો બંને કીધું સારું. પછી વળી પતિએ પત્નીને ફોન કર્યો કે ફોન આવી ગયો વકીલનો? તો કે આમ તો વર્ષ દોઢ વર્ષથી જુદા જ રહેતા હતા.
તો કે સારું, હવે સોમવારે સવારે કોર્ટમાં મળશું, જે કંઈ મતભેદો હશે બંને વચ્ચે એ બંને જાણે, પણ ડિવોર્સ હતા. પતિએ પત્નીને કીધું કે હવે આપણે 10-12 વર્ષ ભેગા રહ્યા છીએ, સોમવારે ડિવોર્સ છે, તો આપણે આજે શનિવારે સાંજે ક્યાંક 2 કલાક જઈ આવીએ સાથે, કંઈક જમી આવીએ કંઈક. તો પત્નીએ પૂછ્યું, પત્નીએ કહ્યું સારું ચલો લાસ્ટ ઇવનિંગ ટુગેધર. તો કે ક્યાં જવું છે? એટલે પતિ કે પિક્ચર જોવા જઈએ. પત્ની કે ના, પિક્ચર જોવા નથી જવું, આપણે અક્ષરધામ જઈએ. એ 2 જણા અક્ષરધામ આવ્યા. અમારે તો ત્યાં તો રોજ 17,000 લોકો આવે છે. 2005 થી આજ સુધીની એવરેજ 17,000 ફૂટફોલ્સ પર ડે છે. એટલે આવતા જતા હોય કે બધાને કેવી નોંધ ના હોય. એ લોકો આવ્યા, એ લોકોએ ત્યાં પ્રદર્શન વિભાગમાં ભગવાન રામને જે વનવાસનો આદેશ થયો ડાયરોમાં આખો જોયો. જો આપણે સનાતની ઉત્સવ ઉજવીએ છીએ, સનાતન ધર્મમાં શક્તિ કેટલી છે. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ, હું થિયોરેટિકલ વાત નથી કરતો, કોઈ પ્રેક્ટિકલ વિચ અફેક્ટ્સ પીપલ ઇન ડે ટુ ડે લાઈફ, રોજિંદા જીવનમાં જે અસર કરે છે ને આપણો ધર્મ, આપણા મૂલ્યો, એની વાત છે. કારણ કે કેશ એન્ડ કેરીનો જમાનો છે ને, જમાનો શાનો છે, કેશ એન્ડ કેરી. એટલે અમારે પણ એ કે સ્વામી તમે મોટી વાતો કરો સ્ટેજ ઉપરથી, પણ મારે અત્યારે હમણાં અહીંથી ઊભા થઈને કલાક પછી આ વાતનો લાભ શું? તમે મોક્ષની સ્વર્ગની મોટી મોટી વાતો કરો એ તો છે જ, વોટ ઇઝ વોટ ધીસ વિલ હેલ્પ મી ટુમોરો મોર્નિંગ, હા કે ના? પેલા કપલ તો ત્યાં આવ્યા ને અક્ષરધામ આવ્યું, ત્યાં સ્પોટ એમને જોયો. એમાં માતા સીતાજીએ એવો નિર્ણય લીધો કે મારે મારા પતિ રામ સાથે જવું. એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને વનવાસનો આદેશ નથી, તમે અહીંયા મહેલમાં રહી શકો છો. ત્યારે માતા સીતાએ કહ્યું કે જો હું તો પતિવ્રતા સ્ત્રી છું, મારા પતિ ભગવાન રામ જો રાજા હોય તો હું રાણી બનીને મહેલમાં, અને એમને વનવાસ હોય તો એમની સેવામાં પરિચર્યામાં હું એમની સાથે, હું એમની અર્ધાંગના છું. આ ભાવના પેલા પતિ પત્નીએ જોઈ, એને બંનેને પોતપોતાની અંતરદ્રષ્ટિ થઈ, બંનેના આંખમાં આંસુ આવી ગયા. એટલે મારા સ્પોટ ગાઈડે કીધું કે અમે તમને કંઈ મદદ કરી શકીએ તમે કંઈ? તો કે ના ના, લીવ અસ અલોન. અમે અક્ષરધામમાં પ્રદર્શનની બહાર નીકળીને ત્યાં જઈને બેઠા 15-20 મિનિટ સુમસામ બાજુબાજુમાં. પછી બંનેને વિચાર આવ્યો કે લેટ અસ ગીવ અ ચાન્સ ટુ અવર મેરેજ, આપણે આપણા મેરેજને એક ચાન્સ આપી જોઈએ, અઠવાડિયું ભેગા રહીએ જોઈએ. આ 2006ની સાલનો પ્રસંગ છે. આજે 2023માં એ કપલ શાંતિથી સાથે રહે છે. એમને એક સંતાન હતું, પછી બીજું સંતાન પણ થયું, અને ટુડે ધે આર એ હેપી ફેમિલી. ઇટ ઇઝ બીકોઝ ઓફ સનાતન મંદિર. બાકી 2 દિવસ પછી કોર્ટમાં જઈને સહી કરવાની જ હતી. મંદિરમાં આવ્યા અને આપણા સનાતન ધર્મની પરંપરા, આપણા મહાન ગ્રંથો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા, એની વાતો સાંભળી, એ બધા દ્રશ્યો ત્યાં જોયા અને પ્રેરણા મળી. તો મંદિરથી વ્યક્તિગત રીતે અને પરિવારમાં આટલો બધો લાભ છે. આ તો મેં તમને 2 પ્રસંગ કહ્યા. પહેલાં અમે આ બધા પ્રસંગો નોંધતા હતા અક્ષરધામમાં, યાદે રાખતા હતા, પણ પછી તો એટલા બધા બને છે એટલે બધા નોંધી નથી શકતા અને બધા યાદે નથી રાખી શકતા. એટલે શરૂઆતના જે 2006 અને 2007ના યાદ રહેવાની, એ જ મેં તમને કહ્યા છે. આ કપલે જ પોતે પોતાનો આખો પ્રસંગ લખીને અમને મોકલ્યો છે, એમના અક્ષરોમાં લેખિત છે. આવા પ્રસંગો બન્યા છે. એક કપલ અને એમનું નાનું બાળક ત્યાં અક્ષરધામ દર્શન કરાવ્યું, ત્યાં લાર્જ ફોર્મેટની સ્ક્રીન જોઈ, નીલકંઠ વર્ણી, ભગવાન સ્વામિનારાયણ તરુણવયે ભારતની પદયાત્રા કરેલી, હિમાલયથી માંડીને નીચે છેક કન્યાકુમારી સુધી, અને આ બાજુ રામેશ્વરમ થઈને આ બાજુ ગુજરાતમાં આવ્યા. એમની આખી એક ફિલ્મ છે 45 મિનિટની, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ, જે ગાંધીનગર અક્ષરધામમાં પણ હવે જ દેખાય છે. તો આ બાળક 5 કે 6 વર્ષનો, એનું નામ આયુષ, એની અટક વર્ધન, આયુષ વર્ધન, એને આ ફિલ્મ જોઈને પ્રેરણા મળી.
એમને એમના પિતાને બહાર આવીને કીધું કે ડેડ, વેન આઈ ગ્રો અપ ઓફકોર્સ આઈલ ટેક કેર ઓફ યોર બિઝનેસ, બટ આઈ હેવ ડિસાઇડેડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. આ કેવડી મોટી વાત થઈ. એક 5 વર્ષના બાળકને મંદિરમાં આવીને એવી ભાવના થઈ કે પપ્પા, હું તમારો ધંધો તો મોટો થઈને સંભાળીશ, પણ આ નીલકંઠે જે ગરીબોની સેવા કરી છે ને, એવી સેવા મારે મોટા થઈને દેશની કરવી છે. આ એક આ વિચારની કિંમત કેટલી. આ બાળકને કંઈ પઢાવીને આ વિચાર તૈયાર નથી થયો, એને કંઈક જોયું અને સ્વયંભૂ એના હૃદયમાંથી એક વિચાર ખીલ્યો છે. આ વિચાર ભવિષ્યમાં કેવડો મોટું વટવૃક્ષ થાય એની આપણને અત્યારે અહીંયા બેઠા છે ને કોઈને કલ્પના ખરી? હા કે ના? કોઈ કલ્પના નહીં કે આ બાળક ભવિષ્યમાં મોટો થઈને કોઈ એવી મોટી સંસ્થા, કોઈ એવું મોટું કારણ હાથમાં લઈ લે જેનાથી સમાજમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે, તો આ કેવડી મોટી વાત થઈ. તો આ મંદિરોથી આ બધી પ્રેરણા મળે છે. એ નાસ્તિકોને કેવી રીતે ખબર પડે? મંદિરમાં ગયા વગર કેવી રીતે ખબર પડે? રામાયણ કે મહાભારતનું એક ચેપ્ટર વાંચ્યા વગર કેવી રીતે ખબર પડે? પણ પેલી કહેવત છે ને કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની હોય. હા, એક બે ફિલ્ડમાં ઊંડો ઉતરેલો હોય એમાં એને જ્ઞાન હોય, બાકી સામાન્ય માહિતી બધા ક્ષેત્રમાં હોય ને એટલે એને એમ જ માને કે આપણને બધી ખબર પડે. અહીં બેઠો બેઠો સલાહ આપે, વિરાટ કોહલી આવી તો રમાય જ નહીં. બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ વિકેટ હતો, છોડી દીધો તો વ્હાઇટનો એક બોલ મળત ને એક રન મળત, અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા જાય એટલે કટ લઈને પાછળ જતો રહે કે ના જતો રહે, આટલી તો મને ખબર પડે. એવું લેંઘો અને ગંજી પહેરીને મમરા ખાતો ખાતો રૂમમાં ટીવી જોતો જોતો બોલે, એટલે એને ચોખ્ખા શબ્દમાં શું કહેવાય, ડોટ ડાયો. એવું આધ્યાત્મિક માર્ગે થાય. મંદિર કોઈ દિવસ ગયો ના હોય, કોઈ સારા સંતના સમાગમમાં ના રહ્યો હોય. મેં કહ્યું એમ આપણા મહાન સનાતન શાસ્ત્રો રામાયણ મહાભારત શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા અને આપણા 18 પુરાણો ઉપનિષદ વેદ એ વાંચ્યા તો નહીં, જોયા ના હોય, અને દોઢ ડાયો થાય પાનના ગલ્લે ઊભો ઊભો, મંદિરની કંઈ જરૂર નથી. પણ એને આ બધી વાત જે આપણે કરીએ એને ક્યારે સમજાવવી? એટલે દોઢ ડાયો થાય, વિરાટ કોહલી રમતા નથી આવડતું, તો હવે એને નથી આવડતું તો હવે તને મોકલીએ, બીજું શું તને આવડે છે ને, તને ખબર પડે છે ને, તને ખબર છે બોડી ઇઝ 95 અને 98 માઇલ્સ પર આવરની ડિલિવરી ખબર છે? તે તારી જિંદગીમાં ફેસ નથી કરી. આ પેસ 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય એક એક, અને ટપ્પી પડીને 2 ફૂટ સ્વિંગ થાય. તને ત્યાં ઊભો રાખી દીધો હોય ને તો તું થોડી વાર પછી અમ્પાયરને ફરિયાદ કર કે આ બોલરને કોને એક્શન કરીને કેમ જતો રહે છે. ખબર પડી તમે કહ્યા કેમ? ખબર પડી હોય તો જ હશે હશે ને, થોડા ફરિયાદ કરે કે આ બોલરને કોને એક્શન કરીને જતો રહે છે. કેમ? દેખાવો જોઈએ ને બોલ, એની સ્પીડ તમને ખબર છે? તું હવે અહીંયા ગામડામાં કોલસાથી કોકની દીવાલ ઉપર 3 સ્ટમ્પ દોરી સ્વચ્છ ભારતનો કાર્યક્રમ બગાડી અને ધોકાથી રવિન મોટો થયો છો, અને ત્યાં આઈપીએલમાં આમ લેંઘો ને ગંજી પહેરીને આમ બેઠો બેઠો ચર્ચા કરે, બોગસ આઉટ થઈ ગયો. ત્યાં આપણે દોઢ ડાયપણું કર્યું કહેવાય કે ના કહેવાય? એવું લોકો મંદિર માટે કરે છે. જેટલા લોકો મંદિર માટે બોલે છે ને એ બધા આવા દોઢ ડાયા જ છે, કારણ કે એને મંદિરથી ઇકોનોમિક બેનિફિટ ટુ ધ કન્ટ્રી, ધ સોશિયલ બેનિફિટ ટુ ધ સોસાયટી, ધી પર્સનલ એન્ડ ફેમિલી બેનિફિટ્સ ટુ થાઉઝન્ડ્સ એન્ડ મિલિયન્સ ઓફ પીપલ એન્ડ ફેમિલીઝ, એને અંદાજ જ નથી. હજી આપણે શ્રદ્ધાની વાત ઉપર તો ગયા જ નથી.